दलसन फूलना हमीज सरजन हारा राम दलसन फूलना हमीज सरजन। नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन क्लासेस में तमारो स्वागत है। आज आपने धोरण 6 यूनिट 2 आई चेक यू विषय अभ्यास करसो। पहला पार्ट यूनिट 6 सो एना विषय आपने अभ्यास करियो। तो आमा सरस मजानी नारंगी के वार्ता छे उंदर ने हाथी। एमा हाथी नु नाम छे ई मोटू छे अने उंदर नु नाम छे ई छोटू छे। घरमा हाथी छे एक दिवस नदीए नावा जाय छे। ए मस्तीमा नातो होय छे सरस मजा મોજમાં પોતાની। ત્યાં ઉંદર નદી કાંઠે આવે છે, આવી અને હાથી ઉપર રાણ પાડવા માંડે છે કે મોટું તું બહાર આવ। એટલે મોટું એમ કે છે ભાઈ નાવા દે ને મને, એમ કે છે ના બહાર આવ ને આવ। કેટલી બધી વાર ગોરાચાળી પછી હાથી કંટાળીને બહાર આવે છે અને પછી ઉંદર એમ કે ધરો પાછો રોજે નાવા। હાથીને ગુસ્સો આવે ને હાથી પૂછે કેમ આવું કે, તો કે હું તો ખાલી ચેક કરતો હતો કે તે મારું સ્વિમિંગ સુટ પહેર્યું છે કે નથી પહેર્યું। આવી નાનકડી રમૂજી વાર્તા છે। હવે આપણે આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ। તમે ખાસ યાદ રાખજો કે આપણે જ્યારે આની સાધે પોતીમાં ઉતારવાનું આવશે ત્યારે આપણે એને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે ઉતારશું। હવે પછી આપણે જે ટોપિક લેશું એ પાર્ટ 2 નો સ્વાધ્યાય પૂર્ણ કરશું। એટલે આ પાર્ટ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। આઈ ચેક ઇટ પેજ નંબર ઉપર પાર્ટ છે આવડા ઇથિયલ 20 નંબરના પેજ ઉપર પાર્ટ છે। જોજો પાના નંબર 20 ઉપર એક્ટિવિટી 3। હવે આપણે પાઠ શરૂ કરીએ। આઈ ચેક ઇટ એટલે હું તે તપાસું છું, એવું ગુજરાતી થશે। ચલો વન્સ ધેર વોઝ એન એલિફન્ટ હી પટ કોલ્ડ હિમ મોટુ। એક સમયની વાત છે, એક હાથી હતો, લોકો તેને મોટું કહીને બોલાવતા હતા। હાથીનું નામ શું હતું? મોટું। આગળ સ્વાધ્યાય પદમાં પાછળ નાનકડી વાત આવી છે, એની છોટી લેવી છે, મોટું ને છોટી એટલે ઊંડેલી। એટલે ખાસ યાદ રાખો ઇસ હિયર અ ફ્રેન્ડ, તેને એક મિત્ર પણ હતો। હી વોઝ અ રેટ, તે ઉંદર હતો। કોણ હતું? ઉંદર, રેટ એટલે ઉંદર। ઇસ નેમ વોઝ છોટો, તેનું નામ છોટું હતું। બોથ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ, છોટું અને મોટું ને બંનેને સ્વિમિંગ કરવું પસંદ હતું। વન ડે, એક દિવસ મોટું વોક ટુ ધ રિવર, મોટું છે એ નદી તરફ ચાલ્યો। ઈ એન્ટર ધ વોટર, તે પાણીમાં પ્રવેશ્યો। એન્ટર એટલે પ્રવેશ્યો, તે પાણીમાં પ્રવેશ્યો। હી એન્જોયડ સ્વિમિંગ ફોર લોંગ ટાઈમ, તે લાંબા સમય સુધી સ્વિમિંગ એટલે તરવાનો આનંદ માણતો હતો। ધ છોટુ ઓલસો એરાઈવ ધેર, છોટુ ત્યાં, છોટુ કોણ હતો? ઉંદર, અને મોટો કોણ હતો? હાથી। છોટુ પણ ત્યાં આવી પહોંચ્યું। હી લુક એટ મોટુ એન્ડ શાઉટેડ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ। ત્યાં આવીને બૂમ પાડી, કોને બૂમ પાડી? છોટું, એટલે કે ઉંદરે બૂમ પાડી, મોટું એક મિનિટ બહાર આવ। મોટું આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી, મોટું જવાબ આપ્યો, મને ફરેર પહોંચાડ નહીં, મારે અત્યારે સ્વિમિંગ કરવું છે। આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ, મારે બહાર આવવું નથી, મને તરવા દે અથવા નાવા દે।
छोटू साहब ने लगे कौन सुन ऐसे फर्की छोटू है मुंह पड़े लेकिन उधर है मुंह पड़े मैं तेरे की तू बाहर आ मोटू से नो आई वांट मोटू के ना हम आवीश नहीं छोटू जेन सावरे ने सावरे मोटू वाज इंग्री जंप डाउन अब आप छोटू से ये जीती माना हम तो मर जाओ तो ये उमर को पड़ा हो तो दोबारा हम बाहर आओ और जब तो रात की कुक को मारी अरे बाहर आए ओके आई एम हियर नाउ अब आप मोटू बोले बराबर जो मोली टेल मी व्हाट इज योर प्रॉब्लम मने के तारी समस्या सुन से छोटू लुक एट मोटू एंड से इट्स ओके छोटू ने मोटू ने सामने जो हवे काय मान रहा है ओवर योर गो बैक नाउ तू पास हो जाई सके आई एम सेटिस्फाइड गो एंड सी हां मने संतोष थई गयो जा पासो करवा मन मोटू वाज वेरी एंग्री मोटू घणो गुस्से थयो सेटिस्फाइड यस थैंक यू तने संतोष थई गयो सेनो संतोष थई गयो छोटू रिप्लाई छोटू ने जवाब आप्यो यस आई एम योर यू आर नॉट वेरिंग माय स्विम सूट ते मारू स्विमिंग सूट पहेरू नथी इज मारे जो आई जस्ट चेक इट हूं खाली चेक करतो हतो नीचे जो होय ना नीचे ट्रू और फॉल्स आ रहा है खाली आपने नियमित खाली जोवा रहे ट्रू फॉल्स પછી આપણે સાદી બધું ખાતો છે મોટું વર્ષ છે મોટું ઉંદર હતો ચાલો મોટું ઉંદર હતો છોટું ઉંદર હતો તો કે મોટું ઉંદર હતો કોણ હતો મોટું તો આ ફોલ્સ આવશે સોરી છોટું ઉંદર હતો એટલે આમાં શું આવશે ફોલ્સ આવશે ચાલો મોટું એન્જોયડ સ્વિમિંગ મોટું છે તરવાનો આનંદ માણતો હતો તો કે હા તરવાનો આનંદ માણતો એટલે આમાં આવશે ટ્રુ छोटू जंप्ड आउट ऑफ वॉटर छोटू पानी माथी बाहर आयो तो के मोटू पानी माथी बाहर आयो गुस्से थे ने तो के मोटू पानी माथी बाहर गुस्से थे आयो तो એનો મતલબ એવો થયો આ પણ ખોટું છે ફોલ્સ છે ચલ મોટું સાવરે અગેન એન્ડ અગેન મોટું મુમો પાડતો તો છોટું મુમો પાડતો તો છોટું મુમો પાડતો તો મોટું મુમો પાડતો નો તો આ પણ ફોલ્સ આવશે छोटू वो सेटिस्फाइड छोटू ने संतोष क्यों तो मोटू ने संतोष क्यों तो कि उंदर ने संतोष क्यों तो उंदर नाम छोटू हो मैंने संतोष क्यों तो केम के मोटू है हम स्विमिंग सूट पहनू मोटू मोटू चेक के छोटू स्विमिंग मोटू है छोटू ने स्विमिंग सूट चेक के तो कि छोटू है मोटू स्विमिंग सूट चेक के तो कि छोटू है मोटू तो हमारे पीछे मोटू है छोटू ने स्विमिंग सूट चेक के तो आपसे फॉल्स મોટુ વો સ્વિમિંગ ઇન કોણ ચલો મોટુ જે છે એ તળાવમાં થતો હતો ના એ તો નદીમાં થતો હતો એના પછીનો છે પ્રશ્ન નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે જો તે છોટું બોલે તો સી લખવાનો છે અને જો મોટું બોલે તો આપણે એમ લખવાનું છે અને જો બંને બોલતા હોય તો આપણે સી એમ લખવાનું છે સી એટલે મુખ્યમંત્રી નહીં હોય છોટું મોટું पहलू वाक्य है डोंट डिस्टर्ब मी आ वाक्य कौन बोलतो तू डोंट डिस्टर्ब मी पाठ में से जा मां तो का कौन बोलतो मोटो बोलतो छोटो दिल तू मने हैरान कर मां डोंट डिस्टर्ब मी तो कौन बोलतो तू मोटो बोलतो ही जंप डाउन के बाहर है बाहर तो रहे तू तो के मोटो है वो नदी माती बाहर है वहां एम आवश्यक है पर यू कैन गो बैक नाउ तू पाछो चले जा આ પાછળ જવા વાળો કોણ બોલ વાક્ય બોલ્યું હતું કે તું પાછળ વયો જા તો કે એ બોલ્યા તો છોટું આઈ લવ સ્વિમિંગ ચાલો સ્વિમિંગ છે એ બંનેને પસંદ હતું એટલે આમાં સી એમ આવશે આઈ એમ રેડ હું ઉંદર છું વાક્ય કોણ બોલ્યું હતું છોટું જોઈએ સી આઈ હેવ અ ટેલ મારે પૂછવી છે
ચીકે ને હોય તો બંને ને હોય હોય ને ઉંદર ની હોય ને હાથી ની હોય તો આમાં સીએમ આવશે આ એક બી કેનિબલ હું એક મોટો પ્રાણી છું સવાલ છે કે મોટો જ આવે એમ એટલે ઉંદર કે મોટો પ્રાણી કહેવાય તો પછી એટલે કે ફોર એમ થી આપણે સાદી પરિભાષામાં પણ છે અહીં આપણે પછી પૂછું તો આ પાઠને આપણે શું આપશું સ્વાધ્યાયી પોથીમાં આપશું જેમાં હવે પછી આપણે પાઠ શું એમાં રહેશું સ્વાધ્યાયી પોથી